વિડિયો નંબર 2 ઓફ ટુડે. મિત્રો આપણો બીજો પ્રશ્ન છે મોટાવણી લેન્સના સંદર્ભમાં મોટાવણીનું સૂત્ર શું છે, એની વ્યાખ્યા શું છે અને સૂત્ર મેળવવું. આપણે બંને રીતે સૂત્ર સાબિત કરીએ, વ્યાખ્યાની મદદથી પણ અને આકૃતિની મદદથી પણ જોઈએ. તો તમને મોટાવણીની વ્યાખ્યા યાદ હશે, પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટાવણી કહે છે. હજુ એકવાર ફરીથી બોલું છું, પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટાવણી કહે છે. ઓકે, રેડી, લખીએ આપણે. મોટાવણી બરાબર પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. મિત્રો મોટાવણીની સંજ્ઞા છે કેમ, પ્રતિબિંબની ઊંચાઈને આપણે કહીએ છીએ h ડેશ, છેદમાં વસ્તુની ઊંચાઈને કહીએ છીએ h. હવે આની પહેલા તમે અરીસાના સંદર્ભમાં મોટાવણી સાબિત કરેલી છે, તો 80% એવું જ હોય છે, 20% ફેર પડતો હોય છે. સમજી આગળ જઈએ આપણે. આકૃતિ મંદિર નો ઉપયોગ કરી આ લેન્સ છે, આ પરાવર્તક સપાટી છે, આ મુખ્ય અક્ષ છે, અહીંયા વસ્તુ છે એ બી, પ્રકાશનું સીધું કિરણ કાઢીએ છે જે એફમાંથી નીકળશે, એક બીજું કિરણ કાઢીએ છે જે ઓમાંથી નીકળે છે, અહીંયા પ્રતિબિંબ પડે છે જે વસ્તુ બતા રહ્યા છે, તમે જોઈ શકો છો એડેક્સ બીડેક્સ. મિત્રો વસ્તુની ઊંચાઈ ની કહીએ છીએ આપણે એચ, પ્રતિબિંબની ઊંચાઈ ની કહીએ છીએ એચ ડેસ. અહીંયા મુખ્ય કેન્દ્ર હોય, અહીંથી શરૂઆત કરીએ, આ વક્રતા કેન્દ્ર છે સી વન, જે તમે ટુ એફ વન પણ કહી શકો છો, અહીંયા મુખ્ય કેન્દ્ર એફ વન કહી શકો. ઓપ્ટિકલ કેન્દ્ર છે ઓ, અનુકૂળતા માટે તમે અહીંયા સી અથવા કોઈ પણ નામ લખી શકો છો. અહીંયા છે મુખ્ય કેન્દ્ર એફ ટુ અને બીજું વક્રતા કેન્દ્ર સી ટુ, અહીંયા છે તમે ટુ એફ ટુ પણ કહી શકો છો. ઓકે, તો હવે જોઈએ આના સંદર્ભમાં આકૃતિ પરથી સ્પષ્ટ છે, આકૃતિ પરથી સ્પષ્ટ છે કે કાટકોણ ત્રિકોણ એ ડેસ બી ડેસ ઓ અને ત્રિકોણ એ બી ઓ સમરૂપ છે. ડેસ બી ડેસ ઓ અને એ બી ઓ કેવા છે મિત્રો, સમરૂપ છે. તો તમે બાજુનો ગુણોત્તર સરખો સાબિત કરી શકો છો, એટલે કે ડેસ બી ડેસ એના છેદમાં એ બી બરાબર ઓ બી ડેસ એના છેદમાં ઓ બી. હવે આપણે પરિચય કરાવીએ એડેક્સ બીડેક્સ શું છે. એડેક્સ બીડેક્સ, એડેક્સ બીડેક્સ એટલે પ્રતિબિંબની ઊંચાઈ. તમે જોઈ શકો છો એડેક્સ બીડેક્સ એટલે પ્રતિબિંબની ઊંચાઈ, પણ એ મુખ્ય અક્ષની નીચે છે એટલે એને ઋણ લઈશું માઇનસ એચ ડેસ. એબી એટલે, તો એબી એટલે વસ્તુની ઊંચાઈ, એચ અને એ મુખ્ય અક્ષની ઉપર છે એટલે આપણે એને પ્લસ એચ લેશું. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન ભણવો છે નેક્સ્ટ વિડીયોમાં.